नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં ગર્ભા મુદ્દે યુવકની હત્યા થઈ છે। ગર્ભીમાં થયેલા મારામારીમાં યુવકનું મોત નિપજ્યું। છોકરીને ઇનામ ઓછું મળતા આયોજકો સાથે થઈ હતી બપાલ, જ્યારે રોકડિયા હનુમાન મંદિર નજીક મારામારી થઈ હતી। ગર્ભામાં ઇનામને લઈ આયોજકો સાથે માથાકૂટ કરી હતી। છ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરાયો। अमदावाद में चकचारी जेल सुरंग कांड केस। सुरंग कांड में 24 आरोपियों सामे कोर्ट में चार्ज फ्रेम की प्रक्रिया। अमदावाद सीरियल ब्लास्ट ना दोषितों ने वर्ष 2013 में सुरंग खोदी का भागवानो कर्यो हतो प्रयास, जारे जेलना बाथरूम माथी 196.6 फूट लांबी और 16.50 फूट नी सुरंग खोदवामां थया हता सफल। तमाम आरोपी सामे आगामी दिवसों में चार्जशीट केस। संवाददाता मौलिक फोन लाइन थी जोड़ाई चुक्या छे। जी मौलिक, तो तमाम आरोपीओ सामे आगामी दिवसों में केस पण चालशे, शुं वधारे माहिती सामे आवी रही छे? પૃથા, 2013 માં જે રીતે સુરંગ ખોદી અને કેટલાક સિરિયલ બ્લાસ્ટના આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આ કેસમાં તપાસ જે છે તે અલગ અલગ દિશામાં ચાલતી હતી। કેસની તપાસ પૂર્ણ થઈ જતા તેની વિરુદ્ધ જે ચાર્જફ્રેમની પ્રક્રિયા છે તે કોર્ટમાં હાથ ધરવામાં આવતી હોય છે અને તે દરમિયાન 2013 થી લઈ અત્યાર સુધી લગભગ 24 આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ થઈ ચૂકી છે, જેની અંદર આ સુરંગકાંડના આરોપીઓ જે છે તે તો હતા જ, સાથે સાથે સિરિયલ બ્લાસ્ટ સાથે સંડોવાયેલા અનેક આરોપીઓ અને પોલીસ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક સંડોવણી સામે આવી હતી। આ તમામ સામે ચાર્જફ્રેમ થયા છે અને માનવામાં આવી રહ્યું છે કે 196.6 ફૂટ લાંબી અને 16 ફૂટ ઊંડી આ જે સુરંગ છે તે ખોદવામાં સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને કોઈ ને કોઈ રીતે મદદ મળી હતી અને તેના જ આધારે આ લોકો સુરંગ ખોદવામાં સફળ રહ્યા હતા। માટે હવે તમામ આરોપીઓ સામે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ થતાની સાથે જ આ કેસ જે છે તે સુનાવણી ઉપર આવશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આભાર। तो राजकोट ना जंगलेश्वर नजीक नीलकंठ सिनेमा पास इजरायल बॉयकॉट लखेला पोस्टर लाग्या छे। चार जेटला विधर्मी शख्सोए लगाव्या हता पोस्टर, रोड पर आ पोस्टर लगावामां आव्या छे। भक्तिनगर पोलीस अने एसओजी तात्कालिक स्थल पर पहोंची अने तपास करी हती। जंगलेश्वर ना चार शख्सोए आ पोस्टर लगाव्या हता। पोलीसे आ चारे शख्सोनी अटकायत करी आखरी पूछपरछ हाथ धरी छे। અને સમાચારમાં હવે વાત આ નેતા છે કે બુટલેગરની। આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો છે। આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે છે હાલ મહેન્દ્રસિંહ પરમાર। વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા। પોલીસે વિદેશી દારૂ અને બિયર સહિત એક બાઇક અને મોબાઇલ પણ જપ્ત કર્યો છે। 95,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો છે। તો 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી દારૂ મળી આવ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ પદે છે મહેન્દ્રસિંહ પરમાર। વિદેશી દારૂની બોટલ તેમજ બિયરના ટીન પણ તેમના ઘરેથી મળી આવ્યા છે। તો 95,000 થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે 3 લોકો સામે ગુનો નોંધાયો છે। અને સમાચારમાં હવે વાત કચેરીમાં કચરાની। ડાકોરમાં સ્થાનિકોમાં કંઈક અલગ જ રોષ જોવા મળ્યો છે। પાછલા કેટલાય દિવસોથી ડાકોરમાં સાફ સફાઈ ન થતા સ્થાનિકોએ વહીવટી તંત્રને રજૂઆત કરી હતી। જોકે વહીવટી તંત્રએ લોકોની રજૂઆતને કાને ન ધરતા લોકોએ કચરો જાતે જ ઉપાડી લીધો હતો। વહેલી સવારે લોકો રસ્તા પર કચરો એકઠો કરવા ઉમટ્યા હતા।
कचराना पोटलावाड़ी अने लोको नगरपालिका ऑफिसे ठालवी गया हता। जारे सेनेटरी इंस्पेक्टर तेमज चीफ ऑफिसर नी केबिन मां कचराना ढगला करी दीता हता, तो नगरपालिका मां पण गंदगी फैलाई छे। लोकोनी एक ज मांग हती के तंत्र ने पण ख्याल आवे के शहर मां केटली गंदगी छे। राजकोट मां हार्ट एटेक थी वधु त्रण लोकोना मौत निपज्या छे। जूना मार्केटिंग यार्ड मां काम करता युवक नुं मौत निपज्यु। 24 वर्षीय युवक ढळी पड़ता सारवार अर्थे खसेडायो हतो अने त्यां फरज परना हाजर तबीबोए तेने मृत जाहेर कर्यो। समग्र घटना सीसीटीवी मां कैद थई छे। मोरबी रोड पर आनंद एवन्यू मां रहता 40 वर्षीय युवक नुं पण हार्ट एटेक थी मौत निपज्यु। 7 वर्ष पहला हार्ट एटेक आव्या बाद 18 वर्ष हता। अचानक ज बेभान हालत मां मळता तबीबोए तेमने मृत जाहेर कर्या। ज्यारे पड़धरीना रंगपुर में रहता 43 वर्षीय युवक ने पण हार्ट एटेक आव्यो हतो ने हार्ट एटेक आववाथी तेनुं मौत निपज्युं छे। सवारे उठतानी साथे ज घरमां ढळी पड़ता तेओने सारवार अर्थे खसेडवामां आव्या हता, ज्यां टूंकी सारवार बाद तेओनुं मौत निपज्युं। तो आ तरफ મહેસાણામાં પણ 48 કલાકમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત નિપજ્યા છે। કડીમાં રહેતા 48 વર્ષીય પ્રિન્સિપાલનું મોત નિપજ્યું। વિજાપુરના ખરોડ ગામના પૂર્વ સરપંચનું મોત નિપજ્યું છે। 48 વર્ષીય પ્રિન્સિપાલ ઘરમાં સ્નાન કર્યા બાદ અચાનક જ છાતીમાં તેઓને દુખાવો થયો હતો અને ત્યારબાદ તેઓને હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। પત્નીએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો હતો, જેથી પરિવારે પડોશીઓને બોલાવી અને દરવાજો તોડ્યો હતો, જ્યાં પૂર્વ સરપંચ બેભાન હાલતમાં મળી આવ્યા હતા। ત્યારબાદ ડોક્ટરોને બોલાવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। તો આ તરફ વલસાડમાં 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે। છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ દાખલ કરાયો હતો, તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે। આકાશ રાજુ રાઠોડ નામના યુવકનું મોત નિપજ્યું છે। પરિવારમાં શોકનો માહોલ। તો જામનગર સિક્કાના 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું। સિક્કા ગામના 37 વર્ષીય જયવંતસિંહ વાળાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાનો દાવો છે। પરિવારજનોએ આ દાવો કર્યો છે। જ્યારે જયવંતસિંહ વાળાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા। હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। અચાનક જ યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ। સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે। 12 કલાકમાં 4 યુવાઓ મોતને ભેટ્યા। શાકભાજીનો વેપારી કામ કરતા ઢળી પડ્યો। હાર્ટ એટેક હવે ગુજરાતના યુવકોનો કાતિલ બની ગયો છે। ચોંકાવનારી વાત એ છે કે જુવાનીઓ તેનો શિકાર બની રહ્યા છે। છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકના કારણે સૌરાષ્ટ્રમાં એક શિક્ષક સહિત 3ના મોત થતા ખળભળાટ મચી ગયો। રાજકોટમાં હાર્ટ એટેકની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। રાજકોટ માર્કેટયાર્ડમાં હરાજી દરમિયાન હાર્ટ એટેકની ઘટના બની। શાકભાજીના વેપારીને હાર્ટ એટેક આવવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ચાલીને જતી વખતે વેપારીને એટેક આવે છે અને તે જમીન પર ઢળી પડે છે। નાની ઉંમરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નિપજ્યું। રાજકોટના ગુંદાળા ગામમાં 22 વર્ષનો યુવક મોતને ભેટ્યો। કિશન મકવાણા નામના યુવકે ઘરે જ એટેક આવ્યો, ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના અધિકારીઓ યુવકને મૃત જાહેર કર્યો। નવરાત્રીમાં ગરબા રમતા રમતા સુરતમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। માંડવીના અરેઠમાં ગરબા રમતા એટેકથી યુવકનું મોત નિપજ્યું। રાત્રે ઓમકારેશ્વર મંદિરે યુવક ગરબા રમી રહ્યો હતો ત્યારે એટેક આવતા ઢળી પડ્યો, જો કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું। સુરેન્દ્રનગર સાયલા હાઈવે પર ટ્રક ચાલકનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું। પાદરાથી રાજકોટ તરફ જતા સાયલા પાસે ટ્રકના ચાલકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। રમેશભાઈ ગોસિયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે। મૃતને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં ઈટર હિંમતનગર સ્ટેટ હાઈવેના બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરાયું છે, જ્યારે સ્ટેટ
આરએમબી વિભાગ દ્વારા હાઈવે પર ડમ્પિંગ ડામર પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાન મોટા અંબાજીને જોડતો સ્ટેટ હાઈવે રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં હતો. ચોમાસામાં રોડ પર મસમોટા ખાડાઓ જોવા મળ્યા હતા, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો હતો. આથી રસ્તાનું રિપેરિંગ કામ કરવા લોકમાંગ ઉઠી હતી, ત્યારે તંત્ર દ્વારા રસ્તા રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. શક્તિપીઠ યાત્રાધામ તેમજ રાજસ્થાન તરફ જતા વાહન ચાલકોને ખાડા રાજમાંથી મુક્તિ મળશે. પ્રધાનમંત્રી મોદી લેખિત માડી ગરબા પર વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવશે. 28 તારીખે શરદ પૂનમની સાંજે 7 વાગે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 1 લાખ કરતા વધુ ખેલૈયાઓ માડી ગરબા પર વિશ્વ રેકોર્ડ સ્થાપવામાં આવશે, જ્યારે સેનો 2 ડ્રગ્સ સૂત્ર સાથે અભિયાન ચલાવવામાં આવશે. રાજકોટ ભાજપ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇક્રેડિબલ ગ્રુપનું સંયુક્ત આ આયોજન છે. 20 થી વધુ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે. 500 થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે. 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં 9મા નોરતે અર્વાચીન રાસોત્સવમાં ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદના રામેશ્વર ફાર્મ ખાતે યોજાયેલા માય એફએમ ગરબા નાઇટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશમાં ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. અવનવા ડ્રેસમાં ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા અને ગરબાની રમઝટ બોલાવી. नवरात्रि और गुजरात और माय एफ एम, ये तीनों एक दूसरे के सिनेमा में बनते जा रहे हैं, जबकि ये माय एफ एम का 2रा साल है गरबा करने का. पर आप देख रहे हैं जो पब्लिक का रिस्पांस है, इट्स अमेजिंग. एंड माय एफ एम की हमेशा कोशिश होती है कि जो लोकल फ्लेवर हो वो दिया जाए. वी आर सुपर हैप्पी जो पब्लिक का रिस्पॉन्स देख के. અમદાવાદમાં રેડિયો મિર્ચી દ્વારા મિર્ચી રોક એન્ડ રોલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને જેમાં નોમના દિવસે ખેલૈયાઓ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગરબે ઘૂમ્યા હતા. મોટી સંખ્યામાં અમદાવાદીઓ ગરબાના તાલે ઝૂમ્યા.
સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અને ભવિષ્યમાં તો આનાથી બી વધારે અમે પકડતા જઈશું. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે ડ્રગ્સ સામે એક જંગ છેડી છે અને એ જંગ ડ્રગ્સને સંપૂર્ણ રીતે સાફ કરીને જ અમે જંગ બંધ કરશું. અસામાજિક તત્વોની ચેતવણી આપતા ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાયદામાં માત્ર એક જ વર્ષ રહેશો તો ફાયદામાં નહીં રહો, પરંતુ ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદામાંથી કોઈ પણ લોકો જો બોર્ડરને ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. આ દરમિયાન અમિત શાહે કલોલ ખાતે ભારતના પ્રથમ પ્રવાહી નેનો ડીએપી ખાતરનો આ પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું. ઇફકો ખાતે નવા પ્લાન્ટનું ઉદઘાટન થયું. તે દરમિયાન અમિત શાહની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા. તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ આ અંગે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ ખેડૂતોનો ઘણો ફાયદો કરાવશે અને દેશમાં ડીએપીની આયાત ઘટાડવામાં પણ મદદ કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના માણસા પહોંચ્યા. માણસામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સ્પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત અમિત શાહે કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ અને મહામંત્રી રજનીભાઈ પટેલ પણ હાજર રહ્યા. વાપીની ડુંગરી ગામે ડુંગરી ફળિયામાં દમણગંગા નદી કિનારેથી 6 વર્ષીય બાળકની ભીતી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. બાળકી ઘરેથી પિતાના ગોડાઉન પર જવા નીકળ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. કેમેરામાં એક શખ્સ બાળકીનો હાથ પકડી લઈ જતો કેદ થયો હતો. બાળકી પોતાના ઘરેથી નજીકમાં આવેલા પિતાના ભંગારના ગોડાઉન પર જવા નીકળી હતી. લાંબા સમય બાદ બાળકી પરત ઘરે નહીં પહોંચતા ચિંતા વધી ગઈ હતી. પિતાને પણ જાણ કરાયા બાદ શવાનાની શોધખોળ શરૂ કરાઈ. પોલીસને પણ આ અંગે જાણ કરાઈ. માસૂમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ પણ ગંભીર બની શોધખોળ શરૂ કરી. તે દરમિયાન દમણગંગા નદી કિનારેથી બાળકીની ભીતી સંજોગોમાં લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો. ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી ગયો. પોલીસે લાશનો કબજો લઈ સુરત એફએસએલમાં પીએમ માટે મોકલી દીધી. બાળકીની હત્યા કેવી રીતે કરાય અને બળાત્કાર કરાયો કે કેમ તે અંગે રિપોર્ટ આવ્યા બાદ કારણ બહાર આવી શકશે. પોલીસે કેમેરામાં ચકાસણી કરતા એક શખ્સ બાળકીનો હાથ પકડી રોડ પરથી લઈ જતા કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા તજવીજ આદરી છે. બળદરીના ખામજા ગામની સીમમાંથી 17-35 વર્ષની વયની મહિલાનો કંકાળ મળી આવ્યો, જે અંગે તપાસ કરતા પોલીસે મોટો ખુલાસો કર્યો અને આરોપી મેહુલ ચોટલિયાની ધરપકડ કરી. આરોપી મેહુલ રાજકોટની હોટલ ઇન પાર્કમાં મેનેજર છે. પત્ની સાથે તેણે છૂટા છૂટા લીધા છે. 1.5 વર્ષ પહેલા તે મૃતક આયશા ઉર્ફે અલ્પાના સંપર્કમાં આવ્યો. આયશા પત્ની તરીકે મેહુલ સાથે રહેવા લાગી, જોકે બંને વચ્ચે વારંવાર કોઈને કોઈ બાબતે ઝઘડા થતા રહેતા. આવી જ રીતે 6 ઓક્ટોબરે બંને વચ્ચે ઝઘડો થયો. આયશાએ મેહુલને 2 થપ્પડ ઝીકી દીધી. આથી મેહુલને લાગી આવ્યું. તેણે આયશાનું ગળું એટલી હદે દબાવી દીધું કે તેનું મોત થઈ ગયું. 2 દિવસ સુધી આયશાની લાશ ઘરમાં જ મૂકી રાખી, પરંતુ દુર્ગંધ આવવાનું શરૂ થતાં મેહુલે એક ટ્રોલી બેગની ખરીદી કરી. લાકડા અને પેટ્રોલ લીધું. લાશને ટ્રોલી બેગમાં ભરીને પોતાની કારમાં મૂકી. બાદમાં પડધરીના ખામટા ગામની સીમમાં પહોંચીને ટ્રોલી બેગ પર લાકડા મૂકી એના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. પોલીસ માટે માત્ર કંકાલના આધારે અત્યાર સુધી પહોંચવાનું પડકારજનક હતું, પરંતુ રાજકોટ એલસીબી અને એસઓજીએ માત્ર ટ્રોલી બેગના પાઇપ તથા ચેઇન તેમજ ઘટના સ્થળે મળી આવેલા કારના નિશાનને આધાર બનાવી તપાસ શરૂ કરી. નિશાન પરથી હત્યારો સિલાન કારમાં આવ્યો હોવાની આશંકા પ્રબળ બની. પોલીસે શહેરમાંથી ટ્રોલી બેગની ખરીદી કરનારના સીસીટીવી ચેક કર્યા, શંકાસ્પદોની પૂછપરછ કરી. આખરે પોલીસ મેહુલ સુધી પહોંચી અને હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતક આયશા મકવાણા મૂળ અમદાવાદની હતી. આથી પોલીસે તેના વાલી વારસ શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. રાજકોટ કોટડા સાંગાણીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજના સમયે કોટડા સાંગાણી ગામ તેમજ સીમ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદથી કપાસના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં ખંભાળિયાના પીપળિયા નજીક આવેલા કામાઈ ધામમાં દશેરાની ભવ્ય ઉજવણી કરાઈ. પરંપરા અનુસાર અહીં ભવ્ય જાતરનું આયોજન કરાયું હતું. સાની નદીના કાંઠે આવેલું કામાઈ માતાજીનું આ મંદિર
લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં 18 વર્ણના લોકો દર્શન માટે આવતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ચારણ સમાજ દ્વારા સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 550 વર્ષથી અહીં દશેરાની આ જ રીતે ભવ્ય ઉજવણી થાય છે. ચારણ ગઢવી સમાજના પુરુષો અહીં ઢોલ અને શરણાઈના તાલે પારંપરિક ચારણી રમત રમે છે અને આ જાતરમાં ચારણી રમત સાથે બહેનો દ્વારા રમાતું પારંપરિક રાસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. કળશ સ્થાપીને 9 મહિનો વખતે હવન કરી કળશનું ઉત્થાપન કરીએ અને પછી દસરાની જાત્રા કરીએ. મા ભગવતીની આખી ચોવીસી નાક બધે મામા માતાજીની કૃપા ટીકાથી અહીં ચારણી રમત ઉજવાય છે. એમાં ખાસ કરીને બહેનોનો જે પરંપરાગત ગઢવી સમાજનો પરંપરાગત રાસ એ મહત્વનો જોવાલાયક હોય છે અને ભાઈઓનો પણ એક મહત્વની જે છાપકી રમત જે કહેવાય છે એ પણ અહીં પરંપરાથી લોકો રમે છે. કામાઈ ગામમાં થતી દશેરાની ઉજવણી માટે માધુપુર, પીપળિયા, ખજુરિયા, માળી સહિતના ગામોના લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે. માતાજીને નૈવેદ્ય ધરાવી અને દૂર દૂરથી આવતા લોકોને અહીં પ્રસાદ પરોસાય છે. પરંપરાગત રીતે દશેરાની ઉજવણી, જાતરની ઉજવણી આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દસમ દિવસે ખૂબ ઐતિહાસિક મેળો ભરાય છે, જેને સ્થાનિક ભાષામાં અમે જાત્રા કહીએ છીએ. બધા બહેનો માટે પરંપરાગત એના ઘરેથી નિવેદ લઈને આવે છે. ગીર સોમનાથના વેરાવળમાં સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા સાર્વજનિક રાસોત્સવનું આયોજન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમવા પહોંચ્યા હતા. ભવ્ય રાસોત્સવમાં ડીટીઓ રવિન્દ્ર ખતાલે પણ ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા. ભવ્ય રાસોત્સવમાં દર વર્ષે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરાતું હોય છે, તે ઉપરાંત સ્વચ્છતા માટે પણ સંકલ્પ લેવડાવવામાં આવતા હતા. નવરાત્રી મહોત્સવમાં સુરક્ષાને લઈ પણ તમામ આયોજન કરાયું હતું. જે કમર્શિયલ ગરબામાં એવી સુવિધાઓ હોય છે એના કરતાં પણ વિશેષ સારી સુવિધાઓ આપણને મળે છે અને બધી જ બહેનો છે, ભાઈઓ છે, કોઈ તકલીફ વગર, સિક્યુરિટીના કોઈ ઇસ્યુ વગર અહીંયા રમી શકે એ બદલ હું સાગરપુત્ર ફાઉન્ડેશનને અભિનંદન આપું છું. ગીર સોમનાથમાં 4 વર્ષના બાળકને ગરબે ઘૂમતો જોઈ સાંસદ રાજેશ ચુડાસમા પોતાને રોકી ન શક્યા. સાંસદ રાજેશ ચુડાસમાએ અને 4 વર્ષના બાળક સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. 4 વર્ષના બાળકને ગરબે રમતો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા અને જેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ તારી મધ મીઠી મધ મીઠી વાતે મારું મન મોહી ગયું. રાજકોટમાં ઇન્કટેક્સની ઓફિસમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ઇન્કમટેક્સની ઓફિસમાં 4થા માળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની એક ગાડી ઇન્કમટેક્સ ઓફિસ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. તો ઇન્કમટેક્સની ઓફિસ પર આગની ઘટના સામે આવી હતી. 4થા માળે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. ઘટના રાજકોટની છે કે જ્યાં ઇન્કમટેક્સ ઓફિસમાં લાગેલી આગ પર કાબૂ મેળવાઈ ચૂક્યો છે. ઇન્કમટેક્સ ઓફિસના 4થા માળે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની એક ગાડી ઇન્કમટેક્સ ઓફિસ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આગ કયા કારણોસર લાગી હતી તે હજી ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આગ પર હાલ અત્યારે કાબૂ મેળવી લેવાયો છે. ઇન્કમટેક્સની ઓફિસમાં 4થા માળે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. ફાયર ફાઈટરને સમગ્ર ઘટના અંગે જાણ કરતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવાયો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.